સુરતમાં તસ્કરોએ માજા મૂકી છે અને રોજેરોજ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, ત્યારે હવે ચોરી કરવામાં મહિલાઓ પણ બાકાત નથી રહી. મહિલા ગેંગ ચોરીમાં સક્રિય થઈ હોવાનું સામે આવ્યું છે. રાંદેરના રામનગરમાં મહિલા નકાબધારી ગેંગે ચોરીની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. મહિલા ગેંગ દ્વારા પહેલા શટરમાં હાથ નાખી ચેક કરવામાં આવે છે કે શટરની અંદર કાચનો દરવાજો છે કે નહીં, અને જો કાચનો દરવાજો નહીં હોય તો તે જ દુકાનને નિશાન બનાવવામાં આવે છે અને શટર ઊંચું કરી દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપે છે. ત્યારે રામનગર ખાતે આવેલ કૃષ્ણ ફેશન નામની સાડીની દુકાને મહિલા ગેંગે નિશાન બનાવી હતી અને 1.35 હજારની રોકડ ચોરી કરી હતી. ત્યારે મહિલા ગેંગ સીસીટીવીમાં કેદ થતાં પોલીસ પણ મહિલા ગેંગની હોશિયારી જોઈ ચોંકી ગઈ હતી. મહિલા ગેંગ દ્વારા રામનગરમાં આજુબાજુની 3 દુકાનોમાં પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તે નિષ્ફળ નીવડી હતી. ત્યારબાદ કૃષ્ણ ફેશનને નિશાન બનાવી હતી, જ્યાંથી તેમને મોટી રકમ હાથે લાગી હતી. મહિલા ગેંગ દ્વારા શટર ઊંચું કર્યા બાદ એક મહિલા જ દુકાનમાં ઘૂસે છે અને બાકીની 4 મહિલાઓ પહેરેદારી કરે છે. ત્યારે હવે આ મહિલા ગેંગને ઝડપથી ઝડપમાં પકડવામાં આવે તેવી વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. મારું નામ પ્રતાપભાઈ નાંચરામ ગોપરાણી છે. મારી રામનગર આંદેર દુકાન છે કપડાની. કાલે સવારે 4:58 જો દુકાને લેડીઝ આવેલી અંદર ચોરી કરતા જોયું. અમે લોકોને શટર થોડું આડો ચૂક્યો હતો, ગળું ખોલેલું હતું. મારા રૂપિયા 1,35,000 ચોરી થયેલી છે. 8 વર્ષથી હું ધંધો કરું છું આ રામનગરમાં કપડાની દુકાને. મારી પોતાની ફરિયાદ કરી દેવી, પોલીસ ચોકીમાં અમે કાલે ફરિયાદ કરી દીધી. પોલીસ ચોકીની ફરિયાદ ચાલુ છે. કેટલા લોકો ચોરી કરો? લેડીઝ હતી, લેડીઝ ચોરી કરેલી 5, 1 અંદર આવી, 4 બહાર બેઠી હતી. કેમેરામાં બધું આવી ગયું છે.